આંકડાશાસ્ત્રનો દાખલો છે, વર્ગ આપેલા છે 20 થી 60, 60 થી 100, 100 થી 150, 150 થી 250, 250 થી 350, 300 થી 450, અને ફ્રીક્વન્સી આપેલી છે. પ્રશ્ન એવો પૂછ્યો કે ક્રિકેટ મેચમાં બોલર દ્વારા લેવાયેલી વિકેટ નીચે પ્રમાણેના કોષ્ટકમાં છે, યોગ્ય રીતનો ઉપયોગ કરી અને મધ્યક શું સૂચવે છે. એવો પ્રશ્ન નથી, પણ મધ્યક મેળવો, ખાલી માત્ર મધ્યક મેળવવાનો છે, આવું કંઈ નથી. મધ્યક આપણે મેળવવો પડશે. હવે મધ્યક કઈ રીતે મળે જો, અસતત વર્ગ છે. કેવા વર્ગ છે? અસતત. 20 થી 60, 60 થી 100, 100 થી 150, 150 થી 250, અસતત વર્ગ છે. તો પદ વિચલનની રીતે પણ થાય અને ધારેલા મધ્યકની રીતે પણ થાય. પણ જો અસતત વર્ગ દેખાય તો આપણને સૌથી સરળ રીત ધારેલા મધ્યકની રીત પડે, અથવા પદ વિચલનની રીતે ગણીએ તો એમાં વર્ગ લંબાઈ એ જ. એ વર્ગ લંબાઈ સતત નથી, અસતત. જો અહીંયા 40 નો વધારો થાય, અહીંયા પણ 40 નો, પણ અહીં સીધો 50 નો, અને અહીંયા સીધો 100 નો વધારો થાય, અસતત વર્ગ છે. એટલા માટે આપણે ધારેલા મધ્યકની રીતે ગણીએ. કઈ રીતે? ધારેલા મધ્યકની રીતે. ધારેલા મધ્યકની રીતે એક્સ બાર બરાબર સૂત્ર છે એ પ્લસ સિગ્મા એફ આઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફ આઈ ઇન્ટુ એચ. અત્યારે અહીંયા આવશે નહીં. હવે જો મધ્ય કિંમત એક્સ આઈ એટલે શું કહેવાય? મધ્ય કિંમત જો 20 વત્તા 60 80 થાય, 80 ના અડધા 40, પછી 100 ને 60 160, એના અડધા 80, પછી 100 અને 150ની વચ્ચે આવશે 125, 150 થી 250ની વચ્ચે આવે 300, પછી 250 અને 300ની વચ્ચે આવે 150 અને 250ની વચ્ચે આવશે 200, પછી 250 વત્તા 350 એટલે 600, 600 ના અડધા થાય 300, અને અહીંયા આવશે 350 થી 450ની વચ્ચે કેટલા આવે 400. હવે જો ડીઆઈ, ડીઆઈ બરાબર કેમ લખાય? એક્સ આઈ માઇનસ એ. જો સતત સતત વર્ગ હોય તો આપણે ડાયરેક્ટ સંખ્યા રેખા 0 -1 -2 છે અને નીચે 1 અને 2 સંખ્યા રેખાની લાઈન લખતા, પણ અત્યારે એવું આવશે નહીં, બાદ બાકી કરવી પડશે. ડીઆઈ બરાબર એક્સ આઈ માઇનસ એ. જો ધારેલો મધ્યક હું 125 લઈ લઉં તો 125 માંથી 40 નહીં, ગણતરી કરવામાં મને 200 વધારે સરળતા રહેશે એટલે 200 લઈ લઉં. અહીંયા 125 અને અહીંયા છે 200. ધારેલો મધ્યક જો 200 લઈ લઉં તો 200 માંથી 40, 40 માંથી 200 બાદ કરું એટલે -160, 80 માંથી 200 બાદ કરું -120, 125 માંથી 200 બાદ કરું -75, 300 માંથી 200 100, અને 400 માંથી 200 એટલે 200. હવે એફ આઈ ડી આઈ આનો ગુણાકાર કોની સાથે? આવૃત્તિ સાથે. 16 + 7 = 112 એટલે કે 1120, 6 + 7 = 42, વધી 4 + 7 = 7 ને 4 = 11 બરાબર છે 12 × 5 = 60 એટલે -600. જો અહીં માઇનસ છે એટલે -600. 125 માંથી 200 જાય -75, અને 200 માંથી 200 જાય 0. અહીંયા 120 માંથી 12 × 5 = 60 એટલે -600. 75 × 16, 75 × 16 એટલે પૂરા 1200, પછી 0 × 12 એટલે 0, 100 × 2 એટલે 200, અને 3 × 2 = 6 એટલે કે 600 જાય. હવે 1200 માંથી 200 બાદ કરું એટલે 1000, 1000 ને 2 = 1120 એટલે કે 2200, આમાં 1000 નાખું 2120, આને કહેવાય સિગ્મા એફ આઈ યુ આઈ. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ, ધારેલો મધ્યક એ, મારે કેટલો લખવો પડશે? 200. સિગ્મા એફ આઈ યુ આઈ કેટલા લખવા પડશે? -21, 20 અને છેદમાં આવૃત્તિનો સરવાળો. આવૃત્તિનો સરવાળો એટલે કે આ ફ્રીક્વન્સી એફ આઈ વાળા ખાનાનો સરવાળો કેટલો થાય છે? 45, ભાગાકારમાં 45. જો 2120 ભાગાકારમાં 45 કરવામાં આવે તો 47.11. આ તમારે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરથી નથી કરવાનો, અથવા તો ભાગાકાર છેદ ઉડાડીને કરવાનો છે. 15 તેરી 45, પછી આનો 5 વડે ભાગ હકવાનો, એવી રીતે.
આનો જવાબ અત્યારે આવે છે 47.11 અને જો 200માંથી 47.11 જાય તો 152.89 કેટલો જવાબ આવે મધ્યક x બાર બરાબર 152.89 અહીં ગણતરીમાં થોડીક તમને તકલીફ પડશે સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર વ્યવસ્થિત રફ પેજમાં કરી અને પછી જવાબ લખવાનો